મહત્વના સમાચાર મળી રહ્યા છે વલસાડથી। વલસાડમાં વૃક્ષ ધરાશયી થતા બાઇક સવાર ઈજાગ્રસ્ત થયો છે। બેચર રોડ પર વૃક્ષ ધરાશયી થતા બે લોકો ઘાયલ થયા છે। વૃક્ષ નીચે દટાયેલા અને સ્થાનિકોએ બહાર કાઢ્યા છે, ત્યારે વલસાડ શહેરના બેચર રોડની આ ઘટના છે। બેચર રોડ પર મહાકાય વૃક્ષ ભારે પવનના કારણે તૂટી પડ્યું। વૃક્ષ પડતા બાઇક પર સવાર પરિવાર ઘાયલ થયો। વૃક્ષ રસ્તા પર પડતી બાઇક પર પસાર થઈ રહેલા પરિવારને વૃક્ષ પડ્યું અને તેથી પરિવાર ઈજાગ્રસ્ત થયો। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જાવેદ ખાન। જી જાવેદ, જે રીતે વલસાડની ઘટના સામે આવી છે કે વૃક્ષ ધરાશયી થતા પરિવાર ઈજાગ્રસ્ત થયો, શું જાણકારી? જી બિલકુલ સાચી વાત છે। પોતાના ઘરે પરત ફર્યો હતો પરિવાર, જે બાઇક ઉપર હતો અને જે બેચર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન વલસાડ નગરપાલિકાની જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેની સામે બેચર રોડ પર જે છે એક વૃક્ષ, કટાદાર વૃક્ષ, જે ભારે પવન ફૂંકાયો હતો સવારથી, તેને લઈને વૃક્ષ પડ્યું અને વૃક્ષ જે સમયે પડ્યું તે સમયે બાઇક સવાર નીચેથી પસાર થયો હતો, તેના પર વૃક્ષ પડતા તેઓ ત્રણ જણા બાઇક ઉપર હતા, તેઓ નીચે પછડાયા હતા અને વૃક્ષ નીચે દબાયા હતા। જોકે તાત્કાલિક આજુબાજુથી લોકો દોડી આવ્યા, દુકાનદારો દોડી આવ્યા અને તેઓને બહાર કાઢ્યા હતા। તેમાંથી બે લોકો ઈજાગ્રસ્ત થયા, જેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અગાઉ જે પ્રકારે આગાહી આપવામાં આવી છે અને આગાહીને લઈને જે ઘટાદાર વૃક્ષો છે, સાથે સાથે જે જર્જરિત એપાર્ટમેન્ટો છે તેને જે ઉતારવાની જે સૂચનાઓ છે, પરંતુ જે વૃક્ષો જે છે એ પ્રકારના જે મોટા જૂના વૃક્ષો જે છે તેને ઉતારવી લેવામાં ન આવતા આજે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે આ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે। જી જાવેદ, સમગ્ર જાણકારી બદલ આભાર।